અને હું હાર્દિકા પટેલ. આજના આપણા ધોરણમાળના વિદાય સમારંભ અને વાર્ષિકોત્સવ 2023ના તમારા રંગમંચ પ્રબંધક, જે કાર્યક્રમના અંત સુધી તમારી સાથે રહીશું અને કાર્યક્રમના અંત સુધી તમને જોડીને રાખીશું. કાર્યક્રમની શરૂઆત માન્ય ડાયરેક્ટર શ્રી આસિફ મંસૂરી સર, આચાર્ય હિમાદ્રી મેડમ, રિષભ સર, પ્રિતેશ સર, શીતલ મેડમ, શૈલેષ સર, શિક્ષક મિત્રો તથા સહકર્મચારીઓ અને વહાલા વિદ્યાર્થીઓના સ્વાગત સાથે કરીશું. આપ સર્વેનું આજના આ કાર્યક્રમમાં સ્વાગત છે. NK સ્કૂલ ઓફ કોમર્સના વાર્ષિકોત્સવ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતો મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુ તે, શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદા, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિ પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય નમોસ્તુ તે. ઓમ શાંતિ. સંસારનો નિયમ છે, ક્યારેક પરિવર્તનથી આપણે સફળ થઈએ છીએ તો ક્યારેક સફળ થવાનો રસ્તો મળે છે. પરિવર્તનમાં જ વણાયેલા છે. 12મા વર્ષમાં પ્રવેશથી આપણી સ્કૂલ NK સ્કૂલ ઓફ કોમર્સમાં પણ પરિવર્તન. પણ ધ્યેય અને નિયમો એ જ છે, 100% રિઝલ્ટ, મેક્સિમમ ગ્રેડ અને ડિસિપ્લિનને આવકારતા આપણે કાર્યક્રમના પહેલા પરફોર્મન્સ તરફ આગળ વધીશું. સૌ પ્રથમ સ્ટેજ પર બોલાવી ડાન્સ રજૂ કરશે સખિયાનો મેને માર દિયા. ચાલો
પાણીનો ગળગળા 95.14%, જેમને સંસ્થા તરફથી 501 રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. બીજો નંબર પ્રાપ્ત કરે છે પટેલ ક્રિશ, 658 માર્ક્સ, 94%, જેમને સંસ્થા તરફથી 301 રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ બુલેટ લઈને આવ્યા છે એ ઊભા થઈ જાય અને બહાર ગેટ આગળ જાય. પાર્કિંગના મુદ્દે થોડો પ્રશ્ન થયો છે એટલે બુલેટવાળા વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય ફટાફટ. દરજી સર ત્યાં હાજર છે. પટેલ ક્રિશા, 657 માર્ક્સ, 93.86%, જેમને સંસ્થા તરફથી 201 રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. સ્પોર્ટ્સ ઇન્ટર ક્લાસ ટુર્નામેન્ટ ક્રિકેટ બેસ્ટ પ્લેયર છે દેસાઈ દેવ, જેમને સંસ્થા તરફથી ટ્રોફી આપવામાં આવે છે. તે પહેલા તમારે બધાએ સોંગ ગેસ કરવાનું છે. રેડી? તો કવિ કહે છે, ઓ ડ્રમર ઓ ડ્રમર બીટ ધ ડ્રમ હાર્ડ, ઓ ડ્રમર બીટ ધ ડ્રમ હાર્ડ, ડાન્સ ડાન્સ ડ્રમ ઓન એર. ખમા ખમા
ચોથા નંબર પર આવે છે પટેલ પારથી. પટેલ પારથી 650 માર્ક્સ, 92.86%. બે વિદ્યાર્થીઓ ચોથો નંબર પ્રાપ્ત કરે છે, જેમાં પટેલ જૈવિન પણ ચોથા નંબરે આવે છે, 650 માર્ક્સ, 92.86%. પટેલ જૈવિન. પાંચમો નંબર પ્રાપ્ત કરે છે ચૌધરી રાહી. ચૌધરી રાહી 6ઠો નંબર પ્રાપ્ત કરે છે પાવરા હરદીપ, 636 માર્ક્સ, 90.86%. ઇન્ટર ક્લાસ ટુર્નામેન્ટ ક્રિકેટ બેસ્ટ બોલર પટેલ પ્રિન્સ. પટેલ પ્રિન્સ જેને સંસ્થા તરફથી શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. ऐसी है बांध लूं मुझ पे वो जो
આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ. રાવલ ઋતિકા, રાવલ ઋતિકા 634 માર્ક્સ, 90.57%. આઠમા નંબર પર છે મંસૂરી સાનિયા, 621 માર્ક્સ, 88.71%. મંસૂરી સાનિયા. નવમા નંબર પર આવે છે પટેલ રિયા, 618 માર્ક્સ, 88.29%. પટેલ રિયા. દસમો નંબર પ્રાપ્ત કરે છે મકવાણા રિયા, 610 માર્ક્સ, 87.14%. મકવાણા રિયા. ટુર્નામેન્ટ કબડ્ડીમાં બેસ્ટ ડિફેન્ડર રાઠોડ ઓમરાજ, જેમને સંસ્થા તરફથી સીલ આપી સન્માનિત કરવામાં આવે છે. રાઠોડ ઓમરાજ. અહંકાર એવો શબ્દ છે કે જે પોતાને તો બાળે છે પણ આજુબાજુ બધાને બાળે છે. કહે છે કે અહંકારનો હુંકાર તું મનમાંથી કાઢ, મનમાંથી કાઢ, તારા ચિત્તમાંથી કાઢ. અહંકારનો વિકાર તારો રૂંધશે વિકાસ, રૂંધશે વિકાસ, તારો કરશે વિનાશ. તો આ જ રીતે રાવણના અહંકારની વાત લઈને આવી રહી છે ધોરણ 11ની વિદ્યાર્થીની, જે રજૂ કરશે રાવણનો શિવજી સાથેનો સંવાદ, એક પાત્ર અભિનય. रावण ऋषि कुल की संतान, महादेव का शिष्य वो महाकीर्तिवान, रक्ष सभ्यता का संस्थापक, रक्ष सभ्यता का संस्थापक, रक्ष राज महान. उसी गर्व के साथ
त्रिलोकी का जिस गर्व से उसने बहुत शक्तियां प्राप्त की है। हे त्रिलोकेश्वर, तुम जिस राम का साथ दे रहे हो वो राम भी देख ले कि रावण के साथ युद्ध करना कितना अनिश्चित कार्य है। रावण मिट जाएगा परंतु झुकेगा नहीं। आज अगर मैं युद्ध में मारा जाऊं तो भी उसका मुझे कोई डर नहीं है। रावण जिएगा भी उसी अहम के साथ जिस अहम के साथ उसने वह शक्तियां प्राप्त की है। थैंक यू। खूब सरस। आई थिंक सहेलू नहीं एटलू एकला स्टेज पर उभा रहीने आवी रीते आटला बधा डायलॉग्स याद करीने बोलवा। एक वार जोरदार तालियों दर्शिए। हू सिक्योर्स 654 मार्क्स विथ 93.4% एंड ही इज रिसीविंग कैश प्राइज ऑफ 500। सेकेंड रैंक गोज टू पटेल रुद्रजी। सेकेंड रैंक गोज टू पटेल रुद्रजी who secures mark 647 with 92.43% and he receives 301 rupees cash prize. Third rank goes to Patel Vidhi who secures 630 marks with 90%. Patel Vidhi and she receives cash prize. इंटर क्लास टूर्नामेंट कबड्डी बेस्ट रेडर पटेल विराज। इंटर क्लास टूर्नामेंट कबड्डी बेस्ट रेडर पटेल विराज ही रिसीव नृत्य कथक रजू करे छे धोरण 11 ए अने 12 इंग्लिश मीडियम ने विद्यार्थीनियों मेरे ढोल ना सुन। Sir, to come on stage and move forward to Mangtani Bhavesh with 621 marks
88.71%. मंगतानी भावेश. Fifth rank goes to secures 615 marks with 87.86%. Patel Yasha. Inter class tournament kabaddi best player Chaudhary Priyanshi. Inter class tournament kabaddi best player Chaudhary Priyanshi. थैंक यू सर. नृत्य ने के घना प्रकार ना नृत्य होय छे. लोक नृत्य, क्लासिकल, सेमी क्लासिकल अने घणु बधु. अने एक होय छे गणपति विसर्जन डांस, जेमा कोची रजू करवाना छे 11 बीना विद्यार्थीओ. सॉन्ग छे हाई नी हाई नखरा तेरा ने. लक दे हुलारे नी है नखरा तेरा नी हाई रे पेड़ गबरू नु मारे अखनी मुंडे पागल हो गए ने तेरे गिन गिन लक दे हुलारे ओ तेरी मीठी मीठी बातें है कमाल कर गई आंखों ही आंखों में तू सवाल कर गई है तेरी मीठी मीठी बातें है कमाल कर गई आंखों ही आंखों में तू सवाल कर गई आंखों ही आंखों में तू सवाल दिल्ली दे किन्ने मर गए ने किन्ने पहला तुम्हारे हाथी है नखरा तेरा नी हाई रे तेरे गप्पर रुमारे हाथी मुंडे पागल हो गए ने तेरे गिन गिन लक दे हुलारे तुम आज यार हर के ये बोल दो आएंगे देर से फिक्रे सब छोड़ दो हिसाब में हम जो करने चले गलती वो छोड़ लो एग्जाम प्रथम नंबर प्राप्त करे छे पटेल नैया 338 मार्क्स 96.57%. બીજા નંબરે છે સુખડિયા વૃંદા 337 માર્ક્સ 96.29%, જેમણે સંસ્થા તરફથી 301 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ત્રીજો નંબર મેળવે છે પટેલ પરાગ 333 માર્ક્સ 95.14%, જેમને સંસ્થા તરફથી 201 રૂપિયા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. ખો ખો ઇન્ટર ક્લાસ ટુર્નામેન્ટ બેસ્ટ પ્લેયર
चौधरी धार्विक जिन्होंने संस्था तरफ की ट्रॉफी अपनी सम्मानित कर एक लोकनृत्य है जेनो इतिहास एवं कहे कि माँ सरस्वती की आराधना माटे आ पौराणिक नृत्य करवामां आवतुं हतुं। धोरण 11 ની विद्यार्थीओ जे रजू करे छे राजस्थानी घूमर डांस। Thank you.
આગળ વધીએ. હું મંસૂરી સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે છે. પટેલ હેપી 328 માર્ક્સ 93.71% વિદ્યાર્થીઓ છે. ડાભી આશીષ પણ ચોથો નંબર પ્રાપ્ત કરે છે. ડાભી આશીષ 328 માર્ક્સ 93.71% તાળીઓનો અવાજ આવી નથી રહ્યો. પાંચમા નંબર પર આવે છે પ્રજાપતિ ધવલ છે. ચૌહાણ વિદ્ધિ 322 માર્ક્સ 92%. બેસ્ટ પ્લેયર ચૌધરી વિદ્ધિ જેમણે સંસ્થા તરફથી ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવે છે. થોડા માણસો વધારે શેતાન, થોડા હોશિયાર વધારે નાદાન. બાબુ બોલે પહેલાન, કંટીના રહેવાસી સફાઈ થી પરેશાન. આ કાતે સમસ્યાનું નિદાન. નહીં થવા દઈએ તમારી ગંદકીથી તમને દૂર. નહીં થવા દઈએ તમારી ગંદકીથી તમને દૂર. 10 દિવસમાં આવશે સ્વચ્છતા અભિયાન. તો જોયું તમે લોકો શું કહે છે. તમારા એરિયાની ઇમારતો, તમારો શહેર અને તમારો દેશ, અને જુઓ તમારી આસપાસના માણસોના વિચાર. તો આવો જોઈએ કઈ કેવી ઘટનાઓ જે આપના દેશનો દેખાડશે હાલ. અરે આ બોર્ડ પર શું લખ્યું છે? કઈ થૂકવું નહીં. અરે ભાઈ આ બોર્ડ પર શું લખ્યું છે? આપણે આપણા સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ. જુઓ લીલા લીલા પાનનો ચમત્કાર આખા ગાંધીનગર ને કરે છે લાલન લાલ. સફાઈ અભિયાન કરે છે. અને આ લોકો જે સફાઈ કરી છે ત્યાં ગાડી ટંકી ફેલાવે છે અને આ લોકોના સફાઈ અભિયાન બગાડે છે. આવો જોઈએ આગળ. ચાલો આ ભાઈ તો સમજી ગયા, પણ પહેલા તો તેમણે પણ નાદાની કરી જ ને. હવે આપણે આ દેશનું ભવિષ્ય છીએ, આપણે આ દેશને સ્વચ્છ રાખવાનો છે. ચાલો આ તો વાત થઈ બનેલા અને અભણ લોકોની, પણ ભણતા વિદ્યાર્થીઓના દેશમાં શું હાલ છે તે પણ જોઈ લઈએ. ભણતા વિદ્યાર્થીઓ કેવું વર્તન કરે છે તેમના મા બાપ સાથે અને દેશની સ્વચ્છતાનું શું ધ્યાન રાખે છે તે જોઈ લઈએ. Thank you.
બેટા આ લે 10,000 તારા ભણતર માટે જે સ્ટુડન્ટ લોન લીધી હતી તેનો હપ્તો કપાવવાનો છે કાલે ફરી આવજે તું હા લાવ પપ્પા હું ફરી દઈશ ચાલ બેટા હું નોકરીએ જાઉ સારું પપ્પા ત્યારબાદ પિતાએ આપેલા પૈસાનો પુત્ર એમ વિચારે છે કે હું મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી લઉં અને તે મિત્રોને ફોન કરે છે ચલો જોઈએ આગળ હેડો મિત્રો આજે પાર્ટી કરીએ આ રૂપિયા કુના તમારી સિગરેટ લો ભાઈ તમારા બાકીના પૈસા ત્યારબાદ ત્રણે મિત્રો સિગરેટ લઈ પીઝા ખાવા જાય છે અને ત્યાં ગાડી ખૂબ ગંદકી ફેલાવે છે ત્યાં પુત્રના પિતા પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે ચલો જોઈએ આગળ સાચી વાત છે તે લોકો ત્યાં સિગરેટ પીવે છે અને ગંદકી ફેલાવે છે ભાઈ બિલ તો પે કર સાચી વાત બિલ તો આ દે પેલા ભાઈ પીઝા તો મોકલ બીજું ખાવડે કશું ત્યાં પુત્રએ કરેલી ગંદકી તેના પિતાએ સાફ કરવી પડે છે અરે પપ્પા તમે અહીંયા શું કરો છો હું પાર્ટ ટાઈમ જોબ કરું છું તારા ભણતરના ખર્ચા અને સ્ટુડન્ટ લોન લીધી હતી જે માટે મારે અહીંયા પાર્ટ ટાઈમ જોબ કરવી પડે છે પપ્પા મને માફ કરી દો તમે મને આપેલા 10,000 હું વાપરવા નીકળી પડ્યો સર અહીંયા હું તમારો કસ્ટમર તમે મારા કસ્ટમર છો હું તમારો સર્વન્ટ છું માટે તમે મારી સાથે વધારે વાતો ના કરશો લે ભાઈ તારા પૈસા હવે આવું ના કરતો મારી પાસે ના આવતો ચાલ દક્ષ તો જોયું તમે લોકોએ ભણતા વિદ્યાર્થીઓ કેટલી હદ સુધી પહોંચી ગયા છે સાચી વાત છે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે આજના ભારતની અને ભવિષ્યની અને આ નાટકમાં એ પણ જોવા મળે છે કે પુત્રે કરેલી ગંદકી તેના પિતાએ સાફ કરવી પડે છે ચાલો આ તો વાત તે ભણતા વિદ્યાર્થીઓની હવે આપણા નેતાઓ આપણી સત્તા તરફ શું ધ્યાન આપે છે તે જોઈએ આપના નેતાઓ જે આટલી મહેનત કરે છે આપના દેશને સ્વચ્છ રાખવા તે પણ જોઈ લઈએ અને હા જો તમે પણ તમારા પિતાને મહેનતની કદર કરતા હો તો આવું કરતા હો તો અટકજો અને તમારો મિત્ર કરતો હોય તો તેને પણ અટકાવજો તો ચાલો આપણે આગળ વધીએ આપના છેલ્લા અને આગળના નાટક તરફ ભાઈઓ અને ભાઈઓ જો તમે મને વોટ આપી જીતાડશો તો હું તમારા ગામ શહેર શેરીને સ્વચ્છ રાખીશ અને ગંદા પાણીનો નિકાલ એટલે ગટર લાઈન નાખી આપીશ હા હા તો અમે તમને જ વોટ આપી જીતાડશું હા હા તો આપની પ્રજાનો આપના વોટ મને આપવા વિનંતી જય હિન્દ ત્યારબાદ ગામના લોકો મીટિંગ કરે છે કે વોટ કોણે આપીશું કયા નેતાને જીતાડીશું કયા નેતા અમારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવશે ત્યારબાદ પાછું વોટિંગ થાય છે હવે વોટિંગના દિવસે જોઈએ કયા કયા નેતા આ ગામમાં ચૂંટાઈને જીતીને આવે છે વોટ આપી દીધા પછી તે લોકો ફરીથી ચર્ચા કરે છે કે
કયો નેતા આપણા દેશમાં ચૂંટાય આપણા ગામમાં ચૂંટાઈને આવશે. હવે જોઈએ આગળ. ભાઈ તમે કોને વોટ આપશો? એને વોટ ના અપાય, એ તમને ખાલી ખોટા વાયદા કરશે. ગામની મુલાકાતે આવે છે અને ફરીથી સભા ભરાય છે અને નેતાજી તેમના કરેલા વાયદા પરથી કેવી રીતે ફરી જાય છે તે જોઈએ. ભાઈઓ અને ભાઈઓ, તમે તમારા વોટ મને આપી જીતાડ્યો તે બદલ હું તમારો ખૂબ ખૂબ અભિનંદન કરું છું. નેતાજી, તમે ચૂંટણી પહેલા કહી ગયા હતા કે તમે ગામ શહેર શેરી સ્વચ્છ રાખશો અને ગટર લાઈન લખાવશો. મેં એવું ક્યારે કીધું? એ બધું હવે ભૂલી જવાનું. આ તો તમે એમ કહો કે તમારો આભાર માનવા હું પાછો આવ્યો, નહીતર એ પણ ના આવું. નેતાજી, તમે કહી ગયા હતા જો આ બધું નહીં થાય તો હું મંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ. હવે કશું ના થઈ શકે, ચાલો હું રજા લઉં. નેતાજી, તમે વોટિંગ પહેલા કહી ગયા હતા કે ગટર લાઈન ને એવું બધું નાખેલ છે, જો તમે એવું ના નાખેલ તો અમારી પાસે એનો વિડીયો છે. જો તમે એવું કહ્યું ના કરો તો અમે એ વિડીયો વાયરલ કરી નાખીશું. અરે ના ના, કરવાનું તે હું તો ખાલી મજાક કરતો હતો. હવે તો કરવું પડશે. તો જોયું તમે લોકોએ કે નેતાજી કેવી રીતે પોતાના કરેલા વાયદા ઉપરથી ફરી જાય છે. અને બીજું આ નાટકમાં જોવા મળે છે કે નેતાઓ ચૂંટણી પહેલા તો મોટા મોટા વાયદાઓ કરે છે પણ ચૂંટણી પત્યા બાદ બધું જ ભૂલી જાય છે. તો આવી જ હાલત છે આપણા નેતાઓની કે કહ્યું કરતા નથી અને ચૂંટણી પહેલા વોટ માંગવા આવશે અને પછી જીત્યા પછી કશું ધ્યાન આપશે નહીં. અને બીજા નાટકમાં તમને જોવા મળે છે કે આપણા દેશના જે બનેલી પેઢી છે તે પોતે તો સ્વચ્છતાનું પાલન કરતી નથી પરંતુ કોઈ બીજું કરે તો તેને પણ અટકાવે છે. અને ત્રીજા નાટકમાં તમને જોવા મળે છે કે પુત્ર કેવી રીતે પોતાના પિતાએ આપેલા પૈસા વેડફી નાખે છે અને વ્યસન સુધી પહોંચી જાય છે, આમ તેમ પૈસા વાપરે છે અને ત્યાં જ તે પુત્રએ કરેલી ગંદકી તેના પિતાએ સાફ કરવી પડે છે. અને ચોથા અને છેલ્લા નાટકમાં આપણે જોવા મળે છે કે નેતાઓ ચૂંટણી પહેલા તો સ્વચ્છતા વિશે મોટા મોટા વાયદા કરે છે પરંતુ ચૂંટણી પત્યા બાદ તે બધું જ ભૂલી જાય છે. તો આવી ખરાબ પરિસ્થિતિ છે આપણા હાલના ભારત દેશની. હવે આપણે આ દેશનું ભવિષ્ય છે, આપણે આ દેશને આગળ લઈ જવાનો છે. તો આપને આપનું નાટક જોયું તેના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ. અહીંયા હું એક વાત જોડવાથી હાર્દિક સ્વાગત કરું છું અને હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરે. ગુજરાતી મીડિયમ સેકન્ડ એક્ઝામ 7મો નંબર પ્રાપ્ત કરે છે પટેલ ટ્વિશા 321 માર્ક્સ 91.71%. 8મા નંબર પર છે પટેલ હેત 320 માર્ક્સ 91.43%. પટેલ હેત. પ્રજાપતિ દેવાંગ 319 માર્ક્સ 91.14%. પ્રજાપતિ દેવાંગ. થેન્ક યુ સર.